हेलो फ्रेंड्स, फोर्थ सेमेस्टर सब्जेक्ट नेम छे पीटीआरएम पॉलीफेज ट्रांसफॉर्मर अने रोटेटिंग मशीन। राइट, हवे आपणे लास्ट लेक्चर में जेनो अभ्यास कर्यो हतो ए हतुं थ्री फेस इंडक्शन मोटर, एना कंस्ट्रक्शन विषे अभ्यास कर्यो हतो। धारो कि एनु कंस्ट्रक्शन छे के धारवानुं शुं वस्तु छे ज, बराबर, के इंडक्शन मोटर छे एना बे टाइप छे, स्क्विरल केज इंडक्शन मोटर, स्क्विरल केज एटले कि खिसकोलीना पांजरा जेवी रचना थाय छे एटले स्क्विरल केज, स्क्विरल एटले खिसकोली, बराबर। तो स्क्विरल केज इंडक्शन मोटर अने बीजी छे स्लिप रिंग इंडक्शन मोटर। राइट, आ बे टाइपनी इंडक्शन मोटर छे, केवी छे, थ्री फेस, बराबर। एना प्रिंसिपल विषे चर्चा करी हती के सिद्धांत कया सिद्धांत उपर कार्य करे छे। तो थ्री फेस सप्लाय तमे आपो इंडक्शन मोटरने, ए गमे ई होय, स्क्विरल केज होय के स्लिप रिंग होय, तो एनामां आर एम एफ रोटेटिंग मैग्नेटिक फील्ड जनरेट थाय छे, बराबर। ए फील्ड ए स्टेटर अने रोटर वच्चेनो जे एर गेप होय छे एमां फरशे अने एनो जे मूल्य छे मेग्नेट्यूड छे ए अचळ रहेशे, अने एनो अचळ मूल्य केटलो छे 3/2 πm। राइट, तो थ्री फेस सप्लाय आपशो एना द्वारा आरएमएफ क्रिएट थशे, ए आरएमएफना लीधे तमारो जे फील्ड छे ए एर गेपमां फरशे, अने ए आरएमएफ कोना वडे कपाशे, तो एक कंडक्टर, कया कंडक्टर, तो रोटर में जो कंडक्टर है एना वड़े कपाशे, अने ईएमएफ इंड्यूस थशे, ईएमएफ इंड्यूस थशे एना द्वारा तमारो करंट पसार थशे, केम के रोटर नी सर्किट केवी होय, क्लोज होय। राइट, फरीथी रिपीट करूँ छूँ, आरएमएफ ए रोटरना कंडक्टर वड़े कपाशे, बराबर, एना द्वारा शूँ थशे, ईएमएफ इंड्यूस थशे, ईएमएफ इंड्यूस थशे। हवे सर्किट रोटरनी केवी छे, क्लोज सर्किट, क्लोज सर्किट होय तो एमांथी करंट पसार थाय, जो वोल्टेज होय तो, रजिस्टर तो ऑलरेडी कंडक्टरनो होय ज, बराबर, तो इंड्यूस थयेला वोल्टेजना लीधे रोटरमां करंट पसार थशे, बराबर। पछी आपणे टॉर्क विशे शीख्या हता के टॉर्क कई रीते जनरेट थाय, तो मैं एक प्रिंसिपल तमने आप्यो हतो के मोटरनो प्रिंसिपल, કે મોટરના પ્રિન્સિપલમાં શું છે કે કોઈ પણ કંડક્ટરમાંથી તમે કરંટ પસાર કરો અને એ કંડક્ટરને તમે ફિલ્ડમાં મૂકી દો તો એના ઉપર ટોર્ક લાગે, તો અહીંયા શું છે, રોટરમાંથી કરંટ પસાર થાય છે એટલે રોટર તમારો કરંટવાળો થઈ ગયો, અને એ રોટર ક્યાં પડેલો છે, આરએમએફમાં પડ્યો છે, તો એના ઉપર ટોર્ક લાગશે અને તમારો રોટર ફરશે। રાઈટ, પછી બીજી વસ્તુ એ છે કે સ્ટેટર અને રોટર વચ્ચેનો તફાવત તમને આવડવો જોઈએ। સ્ટેટરમાં વાઇન્ડિંગ હોય સ્થિર હોય અને રોટરમાં વાઇન્ડિંગ હોય ફરતી હોય। રાઈટ, પછી સ્લિપ રિંગ મોટર અને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે બે વચ્ચેનો તફાવત તમને આવડવો જોઈએ। સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર એમાં સર્કિટ તમારી ક્લોઝ હોય અને એનામાં કોઈ પણ એડિશનલ રજિસ્ટર જોડી શકાતો નથી, જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર છે એમાં ત્રણ છેડા બહાર નીકળે છે અને એમાં આપણે એડિશનલ રજિસ્ટર જોડી શકીએ છીએ સ્લિપની મદદથી। રાઈટ, એ બધું આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો છે, બરાબર। હવે આ લેક્ચરમાં આપણે શું કરશું, હવે મેં અહીંયા બે ત્રણ વખત કીધું કે રોટરમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે, ઈએમએફ, પછી ઈએમએફના લીધે તમારો કરંટ પસાર થશે, બરાબર, અને રોટર હશે એના વાઇન્ડિંગ હશે એમાં કંઈ રજિસ્ટર હશે, ઇન્ડક્ટર હશે અને કેપેસિટર, કેપેસિટર તો નહીં હોય, બરાબર, રજિસ્ટર અને ઇન્ડક્ટર હશે અને બેનો જે મળીને જે થાય છે એ ઝેડ ઇમ્પિડન્સ, બધું તમે ભણી ગયા હશો ઇમ્પિડન્સ વિશે પણ, બરાબર। ઇમ્પિડન્સ એટલે R/JL, R/JXL, રાઈટ, આવું બધું તમે ભણી ગયા હશો। તો આજે આપણે આ ઇક્વેશન ઉપર ભાર મૂકવાના છીએ કે જે ઇન્ડક્શન મોટર છે એમાં કયા કયા ઇક્વેશન આવશે, બરાબર। હવે મેં કીધું કે ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર હોય, આવી રીતે સ્ટેટર હોય, ધારો કે સ્ટાર કનેક્શન છે, બરાબર, આ સ્ટાર કનેક્શન સ્ટેટર છે, એમાં થ્રી ફેઝ તમે આપો R, Y અને B,
આમાંથી જે કરંટ પસાર થશે આઈ આર હશે, આમાંથી જે કરંટ પસાર થશે આઈ વાય હશે, ને આમાંથી જે કરંટ પસાર થશે એ આઈ બી હશે. હવે જે સ્ટેટરમાંથી જે કરંટ પસાર થાય છે ને એને આપણે કહી દઈશું આઈ વન. આઈ વન જો આર ફેઝમાંથી પસાર થાય તો આઈ આર વન, જો વાય ફેઝમાંથી પસાર થાય તો આઈ વાય વન, અને જો બી ફેઝમાંથી પસાર થાય તો આઈ બી વન. ટૂંકમાં સ્ટેટરમાંથી જે કરંટ પસાર થાય છે એને આપણે કહેશું આર વન, અને એ સ્ટેટરનો રજિસ્ટર છે એને કહેશું આર વન, અને સ્ટેટરનો વોલ્ટેજ છે એને કહેશું આપણે વી વન. વી વનની જગ્યાએ તમે ઈ વન પણ લખી શકો, રાઈટ? તો આટલી વસ્તુ તમે યાદ રાખજો. એવી જ રીતે રોટર છે, રોટરમાં જે કરંટ પસાર થશે જે ઇન્ડ્યુસ વોલ્ટેજ થયું એના લીધે જે કરંટ પસાર થશે એને કહેશું આપણે આઈ ટુ, રોટરનો રજિસ્ટર છે આર ટુ, અને જે રોટરનો વોલ્ટેજ છે એને કહેશું આપણે ઈ ટુ અથવા તો વી ટુ, જે તમે કહો એ. પછી ઇમ્પિડન્સ, આનો ઇમ્પિડન્સ ઝેડ વન ને આનો ઇમ્પિડન્સ ઝેડ ટુ. પછી ઇન્ડક્ટર લખવું હોય તો આનો એલ ટુ ને આનો છે એલ વન. ટૂંકમાં સ્ટેટર બાજુ જે પણ હોય એને વન તરીકે લાવવાના, અને જે રોટર સાઈડ હોય એને ટુ તરીકે લખવાનું, બરાબર? તો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે, બરાબર? તો સ્ટેટરમાંથી કરંટ જે પસાર થાય એને આઈ વન, રોટરમાંથી જે કરંટ પસાર થાય એને આઈ ટુ, રાઈટ? પછી હવે હું બીજી વસ્તુ કહું કે જે ફિલ્ડ છે આરએમએસ ફિલ્ડ એની સ્પીડ, આ બધું રિપીટેશન છે હો ને, એવું નથી કે હું તમને બધું નવું કરાવું છું, બધું રિપીટેશન છે. છતાંય કાંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો અથવા તો મને ફોન કરી શકો છો કે સાહેબ આ વસ્તુ મને સમજાણી નહીં, તો હું તમને બીજી રીતે શીખવાડીશ, બરાબર? બાકી તમે બુક વાંચીને ફોન કરજો, એવું નથી કે લેક્ચરમાં, કેમ કે લેક્ચરમાં બધાને ખબર ન પણ પડે. પણ લેક્ચરમાં જોજો, લેક્ચરમાં ખ્યાલ ના આવે તો તમે બુક વાંચજો, અને બુકમાં પણ ખ્યાલ ના આવે તો ફોન કરજો, બરાબર? તો આરએમએફ છે, આરએમએફની સ્પીડ કેટલી છે? એન એસ, જેને સિંક્રોનસ સ્પીડ કહે છે, અને એનો વેલ્યુ છે 120 ભાગાકારમાં પી અને આખાના ગુણાકારમાં એફ. આ એની સ્પીડ છે 120 ભાગાકારમાં પી ગુણાકારમાં એફ. અને જે આ આરએમએફના લીધે જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થયું રોટરમાં, અને પછી કરંટ પસાર થયો, પછી ટોર્ક લાગ્યો, અને ટોર્કના લીધે રોટર ફર્યો, એની સ્પીડ કેટલી છે? એન, બરાબર? ફિલ્ડની સ્પીડ છે એનએસ, અને જે રોટર ફર્યો એની સ્પીડ છે એન, અને હંમેશા એનએસ કરતાં એન ઓછી હોય, બરાબર? એનએસ કરતાં હંમેશા એન ઓછી હોય, એટલે એનએસ ગ્રેટર ધેન એન. ધારો કે એનએસ 1500 હોય તો એન એ 1500 કરતાં ઓછી, ધારો કે 1470, અને એ કોના ઉપર આધાર રાખે છે? સ્લીપ ઉપર આધાર રાખે છે. સ્લીપનું સૂત્ર છે એનએસ માઇનસ એન, અને ફ્રેક્શનલમાં લખવું હોય તો એનએસ માઇનસ એન ભાગાકારમાં એનએસ ગુણાકારમાં 100. આ બધું સૂત્ર આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા, રાઈટ? હવે આપણે આ જે સ્લીપ છે ને એ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખ્યાલ આવે છે? હવે મેં હમણાં જ વાત કરી કે સ્ટેટરમાં કરંટ હોય એને આઈ વન કહેવાનો, વોલ્ટેજ હોય એને ઈ વન કહેવાનો, રજિસ્ટર હોય એને આર વન કહેવાનો, પછી ઇન્ડક્ટર રિએક્ટન્સ હોય એને એક્સ વન કહેવાનો, પછી ઇમ્પિડન્સ હોય એને ઝેડ વન કહેવાનો, પછી એવી જ રીતે રોટરમાં કરંટ હોય એને આઈ ટુ કહેવાનો, ઇમ્પિડન્સ હોય એને ઝેડ ટુ કહેવાનો, રિએક્ટન્સ હોય એને કહેવાનો એક્સ ટુ, રજિસ્ટર હોય એને આર ટુ કહેવાનો, વોલ્ટેજ હોય ને ઈ ટુ કહેવાનો, બરાબર? હવે આ સ્લીપના લીધે શું થશે ખબર છે? આ સ્લીપ આવી, સ્લીપ આવી, આ સ્લીપ શું છે એ તમને ખ્યાલ છે? સ્લીપ એ એનએસ માઇનસ એન, એટલે કે જે ફિલ્ડ છે એની સ્પીડ અને જે એકચ્યુઅલમાં જે રોટર ફરે છે એની સ્પીડ વચ્ચેનો તફાવત, એને કહેવાય સ્લીપ. એ સ્લીપના લીધે જે રોટરમાં જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે એ વોલ્ટેજ ઈ ટુને બદલે કેટલું થાય છે? એસ ઈ ટુ. જે રોટરમાં જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થયું એ ઈ ટુ થવું જોઈએ, એ ઈ ટુને બદલે કેટલું થયું? એસ ઈ ટુ. એસ ઈ ટુ, એસ એટલે સ્લીપ અને ઈ ટુ એટલે ઈ ટુ. ધારો કે
100 જેટલો વોલ્ટેજ ઇન્ડ્યુસ થવો જોઈએ, પરંતુ સ્લીપના લીધે 100 નથી થતો, E2 100 છે. હવે એસ ધારો કે હું લઈ લઉં 0.03, બરાબર 0.03 સ્લીપની વેલ્યુ આટલી જશે આની આજુબાજુ, તો કેટલા થશે? 3 વોલ્ટેજ. ખ્યાલ આવે છે? જે તમારો રોટરમાં જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થયો છે એ વોલ્ટેજ તમારો, એ વોલ્ટેજ ઉપર કોની અસર રહે છે? સ્લીપની અસર રહે છે, અને ગુણાકારમાં આવશે SE2. જો તમારી રોટર સ્થિર હશે, જોજો સાંભળજો, રોટર તમારી સ્થિર હશે, સ્થિર હોય ત્યારે રોટરની સ્પીડ શું હોય? 0. પરંતુ તમારી રોટર સ્થિર છે, તમે સપ્લાયમાં કરંટ તો આપ્યો છે ને, એટલે RMF તો ક્રિએટ થઈ જશે, તો RMF ક્રિએટ થઈ છે એટલે NS તો તમારી હશે જ, તો NS 1500 હોય તો NS માઇનસ N એટલે 1500, 1500 ભાગાકારમાં 1500 એટલે 1. આ તમને ઇક્વેશન યાદ ના આવ્યું હોય અથવા તો તમને ખ્યાલ ના આવ્યું હોય, તો Sનું સૂત્ર છે NS માઇનસ N ભાગાકારમાં NS. જો તમારી મોટર સ્થિર હોય અને એને સપ્લાય આપ્યો, સપ્લાય આપ્યો એટલે NS તો મળશે 1500, ધારો કે 1500, તો નીચે પણ 1500, આ N તો 0 થઈ ગયું, તો 1500 ભાગાકારમાં 1500 એટલે 1. એટલે જ્યારે તમારી મોટર સ્થિર હશે ત્યારે તમારી સ્લીપ હશે 1, બરાબર. હવે સ્લીપ 1 છે એટલે E2 તમારો 100 વોલ્ટેજ હોય તો SE2 કેટલો થાય? S તો 1 છે, ગુણાકારમાં 100 એટલે 100. જ્યારે તમારી મોટર સ્થિર હશે ત્યારે તમારો SE2 પણ 100 જશે એટલે E2 જેટલો જશે, બરાબર. ઓકે. હવે જો આ બધી વસ્તુ ખ્યાલ ના આવતી હોય તો કાંઈ નહીં, ખાલી એટલું યાદ રાખવાનું કે જે રોટરનો વોલ્ટેજ હોય એ સ્લીપના લીધે SE2 થાય, કરંટ SI2 ન થાય, બરાબર. ખાલી જો ફરક ક્યાં પડશે? જ્યાં વોલ્ટેજ આવે એની બાજુમાં E2 લખી નાખવાનું, અને જ્યાં ફ્રિકવન્સી આવે ત્યાં Fની જગ્યાએ SA. બે જગ્યાએ ફરક આવશે, વોલ્ટેજ હશે ત્યારે SE2, અને જ્યારે ફ્રિકવન્સી હશે F2 તો SF2. બે જગ્યાએ ફરક આવશે, એક ફ્રિકવન્સીમાં ફરક આવશે અને એક આવશે વોલ્ટેજમાં, એ પણ કયા? રોટરના વોલ્ટેજમાં. રોટરનો વોલ્ટેજ અને રોટરની ફ્રિકવન્સી બંનેમાં ફરક આવશે. કોના લીધે ફરક આવશે? સ્લીપના લીધે, બરાબર. તો હવે કરંટમાં ફરક આવશે કે નહીં એ આપણે જોશું, બરાબર. હવે જુઓ, અહીંયા આ તફાવત આપેલો છે કે સ્ટાર્ટિંગ કન્ડિશન અને રનિંગ કન્ડિશન. અહીંયા શું આપેલું છે? સ્ટાર્ટિંગ કન્ડિશન અને રનિંગ કન્ડિશન. હવે જો સ્ટાર્ટિંગ કન્ડિશન શું હોય? મોટર તમારી સ્થિર હશે ત્યારે સ્લીપ તમારી શું હશે? 1 હશે, રાઈટ. સ્લીપ તમારી 1 હશે, અને રનિંગ કન્ડિશનમાં તમારી સ્લીપ 1 નહીં હોય, 0.03 0.02 એ આધાર રાખે છે કે તમારી સ્પીડ કેટલી છે, બરાબર, એના ઉપર. તો હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ પૂછશે કે ઇન્ડક્શન મોટરની સ્ટાર્ટિંગ કન્ડિશનમાં સ્લીપ કેટલી હોય, તો 1 હોય. પછી તમે જોજો, ક્યાંય પણ S જોવા નહીં મળે સ્ટાર્ટિંગ કન્ડિશનમાં, ક્યાંય S જોવા નહીં મળે, કેમ કે S શું છે? 1. તો અહીંયા રોટરમાં ઇન્ડ્યુસ થતો EMF કેટલો હોય? E2, એ આપણે જોઈ ગયા. રોટરમાં EMFની ફ્રિકવન્સી કેટલી છે? F. રિએક્ટન્સ એટલે 2πfL એટલે કે XL એટલે 2πfL, આ બધું SEC માં શીખી ગયા હશો, બરાબર. પછી રોટર ઇમ્પિડન્સ પ્રતિ ફેઝ, તો આ સૂત્ર પણ તમને આવડતું હશે કે R2² + X2² રોટર કરંટ પર ફેઝ. રોટરનો કરંટનો સૂત્ર શું છે? I = E/Z, એટલે ઈ શું છે? E2, અને ઝેડ એટલે Z2. અને રોટરનો પાવર ફેક્ટરનું સૂત્ર પણ તમને આવડતું હશે, R2 / Z2. જો આ બધી વસ્તુ આવી ગઈ છે એટલે બધું આ સમજાવ્યું નથી, છતાંય તમને કાંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો કે સાહેબ આ વસ્તુ કઈ રીતે આવી, તો હું સમજાવી નાખીશ. બાકી તમારું આ રિવિઝન છે. તમારે શીખવાનું શું છે? શીખવાનું એ છે કે આ સ્લીપ એ રોટર
માં કઈ રીતે ઇફેક્ટ કરે છે. હવે જો સ્ટાર્ટિંગ કન્ડિશનમાં કોઈ દિવસ સ્લીપ અફેક્ટ નહીં કરે, કેમ કે સ્લીપની વેલ્યુ એક છે અને એક તો બધી જગ્યાએ હશે જ. ધારો કે તમે બે કહો તો બે ગુણાકારમાં એક લખી શકો, ત્રણ કહો તો ત્રણ ગુણાકારમાં એક લખી શકો. તો સ્ટાર્ટિંગ કન્ડિશનમાં સ્લીપ એક છે એટલે ક્યાંય પણ એ અસર કરશે નહીં. અસર ક્યાં કરશે? જ્યારે મોટર તમારી રનિંગ કન્ડિશનમાં આવશે એટલે મોટર તમારી ફરશે ત્યારે એ અસર કરશે, રાઈટ? હવે અહીંયા અસર કરશે, જોજો. રનિંગ કન્ડિશનમાં E2 ડેશ બરાબર SE2, તો તમારી જે રનિંગ કન્ડિશનમાં જે વોલ્ટેજ જે E2 હતો એની જગ્યાએ શું થઈ ગયો? SE2. મેં તમને કીધું છે કે વોલ્ટેજમાં ફેરફાર થશે E2ની જગ્યાએ SE2, અને ફ્રિકવન્સીમાં પણ થશે એફની જગ્યાએ SF, રોટરની ફ્રિકવન્સી. પછી રિએક્ટન્સ, મેં કીધું હતું કે બધી બીજી બધી વસ્તુમાં ફરક નહીં પડે, પણ અહીંયા કેમ ફરક પડ્યો? રોટર રિએક્ટન્સ પ્રતિ ફેઝ 2πfL, ને અહીંયા કહેવા છે 2πf'L. F' એટલે 2πf', F'ની જગ્યાએ શું લખી શકું? SF. આ વરી ક્યાંથી આવ્યો FF's? તો જો 2πf'L, આ F'ની જગ્યાએ તમે આ લખી શકો SF, એટલે 2πsf L, બરાબર. તમને મેં કીધું હતું કે જ્યાં પણ ફ્રિકવન્સી આવે, કોઈ પણ સૂત્રમાં ફ્રિકવન્સી આવે, મોટરની રનિંગ કન્ડિશનમાં SF જ લખવાનો, અને વોલ્ટેજ આવે તો SE2 લખવાનો, બરાબર. હવે અહીં ફ્રિકવન્સી આવી તો તમે SFF લખશો, બરાબર. અહીંયા આવી ગયો. પછી Z2 અહીંયા પણ આવશે. પછી કરંટમાં આવે કે ના આવે? મેં ના પાડી હતી, બરાબર. પરંતુ અહીંયા શું આવે છે? કરંટના સૂત્રમાં E2 આવે છે, તો E2માં તો તમે SE2 લખવાના જ છો, એટલે અહીંયા SE2 આવશે. પછી Z2માં પણ ફેરફાર થશે, બરાબર. પછી અહીંયા પાવર ફેક્ટર છે, પાવર ફેક્ટરમાં પણ ફેરફાર થશે, કેમ કે R2માં તો ક્યાંય F કે E2 નથી આવતો, પણ Z2માં આવે છે. Z2માં શું આવે છે? X2 આવશે, તો X2ની જગ્યાએ તમે શું લખો છો? SX2. ટૂંકમાં અહીંયા શું કરવાનો છે કે જે ઇન્ડક્શન મોટર છે એના રોટરમાં જે વોલ્ટેજ છે, વોલ્ટેજ કેવા હશે? SE2 હશે, અને ફ્રિકવન્સી હશે SF. તો તમે ગમે એટલા સૂત્ર લઈ આવો ઇન્ડક્શન મોટરના રોટર માટે, તો એ રોટરના સૂત્રમાં જ્યાં પણ વોલ્ટેજ આવે ત્યાં S લગાડી નાખવાનો આગળ, અને ફ્રિકવન્સી આવે એની આગળ પણ S લગાડી નાખજો. ધારો કે હું ઇમ્પિડન્સનું સૂત્ર કહું છું, ઇમ્પિડન્સનું સૂત્ર આવું આવે, X j XL. હવે XLમાં XLનું સૂત્ર લખું તો R j XLની જગ્યાએ શું લખી શકું? 2πfL. તો F આવ્યો, તો એની આગળ S લગાડી નાખો, બરાબર. પછી હું કરંટનું કહું, કરંટનું સૂત્ર છે I/E/Z. હવે Z નો સૂત્રવારી મને ખબર છે કે R j XL, તો અહીંયા E આવ્યો તો Eની આગળ S લગાડી નાખો, અહીંયા XL આવ્યો તો XLની આગળ S લગાવી નાખો, બરાબર. તો આ તમે જોજો, ને કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. આ એક્ઝામમાં આ વસ્તુ નહીં પૂછાય, પણ એના ઉપરથી આપણે અમુક ઇક્વેશન તારવશું ત્યારે તમારે કન્ફ્યુઝન ન થવું જોઈએ, બરાબર. તો આ તમે જોજો, રોટરની સર્કિટમાં જ્યાં E આવે અથવા તો વોલ્ટેજ આવે ત્યાં એની આગળ S લગાડવાનો, અને ફ્રિકવન્સી આવે એની આગળ S લગાવવાનો. ફ્રિકવન્સી ઘણી બધી જગ્યાએ આવશે, કેપેસિટરના સૂત્રમાં આવે, ઇન્ડક્ટરના સૂત્રમાં આવશે, બરાબર. પછી Z ના સૂત્રમાં આવશે ફ્રિકવન્સી, ને પછી વોલ્ટેજ તમારા કરંટના સૂત્રમાં આવશે. પછી બીજી બધી વસ્તુ, ધારો કે પાવર ફેક્ટરનું સૂત્ર છે, તો એમાં R2/Z2, તો Z2માં તમારે ફ્રિકવન્સી આવશે. તો એ બધી વસ્તુ તમે જોજો, ને કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. થેન્ક યુ.